ऊर्जा विद्यालय ऑनलाइन शिक्षण में विद्यार्थी मित्रों अपने धोरण 11 प्रकरण 11 में कार्बन ना अपर रूपों अने कार्बन ना केटलाक संयोजनों विषे अभ्यास करवाना छे। छेल्ले आपणे कार्बन ना बे अपर रूपों हीरो ने ग्रेफाइट एमना विषे अभ्यास कर्यो छे। हवे फोलेरिन ए कार्बननुं नवुं शोधायेलुं जे अपर रूप छे एना विषे आपणे चर्चा करीशुं। तो हीलियम अथवा आर्गोन जेवा निष्क्रिय वायुनी हाजरीमां ग्रेफाइट के जेने आपणे विद्युत चाप एटले ऊंचो विद्युत वोल्टेजमां गरम करीए त्यारे फुलेरिन संयोजन बने छे अने बाष्प स्वरूपमां नाना सीएन अणुओ संघनित करवाथी प्राप्त थता आ जे पदार्थ छे मुख्यत्वे ए C60 અને થોડા પ્રમાણમાં C70 અને અતિ અલ્પ પ્રમાણમાં 350 કે તેથી વધુ બેકી સંખ્યામાં કાર્બન પણ, એટલે તમે જોઈ શકો છો કે કાર્બનના સાઈડ પરમાણુ 70 પરમાણુ અથવા 350 પરમાણુ, આવી રીતે પરમાણુ ધરાવતા કાર્બન પરમાણુ ધરાવતા જે બંધારણ રચે જેને આપણે ફુલેરિન સંયોજન માં આપણે જોઈ શકીએ છીએ। फुलेरिन संयोजन एकमात्र कार्बन शुद्ध स्वरूप है कारण के तेमा झूलता बंद सीवाय मृदु बंधारण धरावे छे। एमां जे बंधारण छे ए आ रीते पिंजरा जेवु छे अने ए पिंजरानो जे कार्बन अणु छे मोटा भागे 60 जेवा C60 अणुओनो आकार सॉकर बॉल એટલે આપણે જે દડાની જે રચના છે એના જેવું હોય છે અને તેને બકમિન્સ્ટર ફુલેરિનના માનમાં આપણે એને ફુલેરિન તરીકે ઓળખીએ છીએ। તો અહીંયા આ જે ફુલેરિનની વાત કરીએ છીએ ત્યારે ફુલેરિન એ 6 સભ્યવાળા 20 વલયો અને 5 સભ્યવાળા 12 વલયો ધરાવે છે અને 6 સભ્યવાળું જે વલય 5 કે 6 સભ્યવાળા વલય સાથે એકબીજા સાથે જોડાઈ અને આપણું આ બંધારણ બનાવે છે। તો આ રીતે ફુલેરિનમાં બધા જ કાર્બન પરમાણુ સમતુલ્ય હોય છે અને તેઓ sp2 સંકરણ ધરાવે છે, એટલે કે કાર્બન પરમાણુ અન્ય 3 કાર્બન પરમાણુ સાથે 3 સિગ્મા બંધ બનાવે છે અને દરેક કાર્બનનો બાકીનો ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકો પર વિસ્તારને એટલે એક મુક્ત ઇલેક્ટ્રોન હોય છે અને બાકીના જે 3 ઇલેક્ટ્રોન છે એ આ રીતે બંધ બનાવે છે અને અણુમાં એરોમેટિક લાક્ષણિકતા આપે છે અને જેમ આપણે બેન્ઝીનમાં બંધમાં ભાગ ન લીધેલા ઇલેક્ટ્રોન આ રીતે હોય છે એવી રીતે એરોમેટિક લાક્ષણિકતા ધરાવે છે અને બોલનો આકાર આ રીતે 60 શિરોબિંદુઓ ધરાવે છે અને દરેક સ્થાને એક કાર્બન પરમાણુ રહેલા, તમે જો આપ જે બંધારણ છે એમાં દરેક સ્થાને જે સ્પોટ દર્શાવ્યું ત્યાં કાર્બન રહેલા છે અને આ અણુ એકલ અને દ્વિ બંને પ્રકારના બંધ ધરાવે છે। કાર્બન કાર્બન વચ્ચેનું અંતર 143.5 પિકોમીટર અને 138.3 પિકોમીટર હોય છે। ગોળાકાર ફુલેરિન એને ટૂંકમાં આપણે બક્કી બોલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ। અહીં આપણે એનું બંધારણ જે પંચકોણી અને છષ્ટકોણી રીતે ગોઠવાયેલા અને એકબીજા સાથે જોડાયેલા એવા C60 બંધારણ અહીંયા દર્શાવેલું છે। કાર્બનના અપરૂપ ગ્રેફાઇટની ઉષ્મા ગતિશાસ્ત્ર મુજબ સૌથી વધુ સ્થાયે છે, તેથી ગ્રેફાઇટની ફ્યુઝન એન્થાલ્પીનું મૂલ્ય 0 ગણવામાં આવે છે। હીરા તથા ફુલેરિન C60 એની ગલન એન્થાલ્પીનું મૂલ્ય એ 1.90 અને 38.1 હોય છે, એટલે કે હીરો એનું જે ગલન એન્થાલ્પીનું મૂલ્ય એ 1.90 કિલો જુલ પ્રતિ મોલ છે અને ફુલેરિનનું 38.1 કિલો જુલ પ્રતિ મોલ હોય છે। કાર્બન તત્વના અન્ય અપરૂપો જેવા કે કાર્બન બ્લેક, કોક, કોલસો,
એ ગ્રેફાઇટ અથવા ફ્લોરિનના અશુદ્ધ સ્વરૂપો છે. હવાના મર્યાદિત જથ્થામાં હાઇડ્રોકાર્બનને બાળવાથી કાર્બન બ્લેક મળે છે અને હવાની ગેરહાજરીમાં લાકડા અથવા કોલસાને ગરમ કરવાથી કોલસો તથા કોક મળે છે. તો આ રીતે કોક અને આપણે જે કાર્બન બ્લેક છે એના વિશે પણ આપણે જાણીએ છીએ. તો આ રીતે ફ્લોરિન અપરૂપ એ કાર્બનનું એ આ રીતે C16 સ્વરૂપે આપણે એને અભ્યાસ કર્યો. ત્યાર પછી કાર્બનના ઉપયોગો. તો કાર્બનના ઉપયોગમાં ખૂબ જ વ્યવહારમાં વધારે પ્રમાણમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ ને એની માહિતી આગળ આપી છે કે પ્લાસ્ટિક પદાર્થો જેમાં આપણે ગ્રેફાઇટના રેસાનો ઉમેરી અને ઊંચી પ્રબળતા અને વજનમાં હલકા એવા પદાર્થો આપણે બનાવી શકીએ છીએ. ત્યાર પછી આ રીતે બનેલો જે પદાર્થ છે ટેનિસ રેકેટ, માછલી પકડવાના દંડા, વિમાન અને હોડીઓ જેવી વસ્તુઓ બનાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. સુવાહક તરીકે ગ્રેફાઇટ બેટરીમાં વિદ્યુત ધ્રુવ તરીકે આપણે જાણીએ છીએ. આપણે બેટરીનું જે ડ્રાય સેલ આવે છે એમાં ગ્રેફાઇટનો સળિયો હોય છે. ઔદ્યોગિક વિદ્યુત વિભાજન કરવું હોય તો પણ આપણે ગ્રેફાઇટનો ઉપયોગ કરીએ છીએ. પછી ગ્રેફાઇટમાંથી બનેલી જે ક્રુસિબલ છે એમાં મંદ એસિડ કે આલ્કલી પ્રતિ નિષ્ક્રિય છે એટલે આપણે પ્રક્રિયાઓમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ. વધુ છિદ્રાળ હોવાના કારણે સક્રિયકૃત કોલસો એ ઝેરી વાયુના અધિશોષણ, આપણે માસ્કમાં સક્રિયકૃત કોલસો વાપરે છે કેમ, તો ઝેરી વાયુનું અધિશોષણ કરે છે. પાણીની ગાળણ ક્રિયામાં કાર્બનિક સંદોષકો દૂર કરવા માટે અને વાતાનુકૂલિત પ્રણાલીમાં વાસને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ. તો કોલસો એ વાસ નિયંત્રણ માટે પણ અને કાર્બનિક અશુદ્ધિઓને દૂર કરવા માટે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એ ઉપરાંત કાર્બન બ્લેક એ કાળી સહી બનાવવા માટે વર્ણક તરીકે, સ્વયં સંચાલિત વાહનના ટાયરમાં ફિલર તરીકે, કોક બળતણ તરીકે, ધાતુકર્મ વિધિમાં રિડક્શન કરતા તરીકે વિશેષ પ્રમાણ આપણે કોકનો પણ ઉપયોગ કરીએ છીએ. હીરો એ આપણે જાણીએ છીએ કિંમતી પથ્થર છે અને એનો ઉપયોગ આપણે ગરેણામાં કરીએ છીએ. એનું માપ આપણે કેરેટમાં, 1 કેરેટ એટલે 200 મિલીગ્રામમાં આપણે એનું માપ કરીએ છીએ. તો આ રીતે કાર્બનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ વ્યવહારમાં થઈ રહ્યો છે. હવે આપણે જોવાના છીએ કાર્બન અને સિલિકોનના કેટલાક અગત્યના સંયોજનો. કાર્બનના બે અગત્યના ઓક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ અને બીજું છે કાર્બન ડાયોક્સાઇડ. તો પહેલાં આપણે કાર્બન મોનોક્સાઇડની વાત કરીએ. કાર્બન મોનોક્સાઇડ કેવી રીતે બનાવવામાં આવે, તો કાર્બનને હવાની મર્યાદિત હાજરીમાં એટલે કે ઓછા પ્રમાણમાં હવા ઓક્સિજનની હાજરીમાં જ્યારે દહન કરવામાં આવે ત્યારે આપણને કાર્બન મોનોક્સાઇડ મળશે. તો કાર્બનનું મર્યાદિત જથ્થા હવાના મર્યાદિત જથ્થામાં જ્યારે આપણે ઓક્સિડેશન કરીએ એટલે કાર્બન વત્તા ઓક્સિજન ગીવ્સ કાર્બન મોનોક્સાઇડ. નાના પાયે શુદ્ધ કાર્બન મોનોક્સાઇડનું ઉત્પાદન તમારે કરવું હોય પ્રયોગશાળામાં તો ફોર્મિક એસિડનું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો 373 કેલ્વિન તાપમાને, ત્યારે એમાંથી નિર્જલીકરણ થઈને કાર્બન મોનોક્સાઇડ મળશે. તો જુઓ તમે જોઈ શકો છો ફોર્મિક એસિડ HCOOH, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ તો H2O પ્લસ કાર્બન મોનોક્સાઇડ. ઔદ્યોગિક સ્તરે જો કાર્બન મોનોક્સાઇડ ઉત્પાદન તમારે કરવું હોય તો કોક ઉપરથી પાણીની વરાળ, કોક એટલે આપણા કાર્બનનો ઉપરૂપ કીધું ને હમણાં, કોક પરથી પાણીની વરાળ આપણે પસાર કરીએ 473 થી 1273 જેટલા ઊંચા તાપમાને, કારણ કે ઊંચા તાપમાને એટલે કોક એકદમ ગરમ થઈ ગયો હોય, અને ત્યારે એના પરથી પસાર કરીશું ત્યારે આપણને કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મિશ્રણ મળશે જેને આપણે જળવાયુ અથવા સંશ્લેષિત વાયુ તરીકે આપણે ઓળખીએ છીએ. જ્યારે પાણીની વરાળના બદલે હવાનો ઉપયોગ કરવામાં આવે અને ત્યારે કાર્બન મોનોક્સાઇડ અને N2નું મિશ્રણ મળે છે જેને આપણે ઉત્પાદક વાયુ તરીકે ઓળખીએ છીએ. તો કોક ઉપરથી જ્યારે આપણે હવા પસાર કરીએ છીએ એટલે C+O2+N2 1273 કેલ્વિન તાપમાને એટલે કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન વાયુનું મિશ્રણ જેને આપણે ઉત્પાદક વાયુ તરીકે ઓળખીએ છીએ. જળવાયુ અને ઉત્પાદક વાયુ ખૂબ જ અગત્યના ઔદ્યોગિક ઇંધણો છે. જળવાયુ અને ઉત્પાદક વાયુમાં રહેલા કાર્બન મોનોક્સાઇડ વાયુ વધુ દહન થઈને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થશે અને ઉષ્મા ઉત્પન્ન થશે. ને કાર્બન મોનોક્સાઇડના ગુણધર્મો જોઈએ તો રંગહીન છે, વાસહીન છે, પાણીમાં મહદઅંશે અદ્રાવ્ય વાયુ છે, પ્રબળ રિડક્શન કરતા છે, આલ્કલાઇન અર્થધાતુઓ
एल्युमिनियम अने बहुज थोड़ी संक्रांति धातुओं सिवाय अन्य घनी बधी धातुओं ऑक्साइडनु रिडक्शन करे छे। એટલે કાર્બન મોનોક્સાઇડ એ રિડક્શન કરતા તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ। એટલે ઓક્સાઇડમાંથી ઓક્સાઇડ ધરાવતી જે કાચી ધાતુ હોય એમાંથી આપણે ધાતુના નિષ્કર્ષણ કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ। તમે જો Fe2O3 પ્લસ CO ગિવ્સ Fe પ્લસ CO2, એવી રીતે ZnO પ્લસ CO ગિવ્સ ZN પ્લસ CO2, આ રીતે રિડક્શન કરી શકાય છે। કાર્બન મોનોક્સાઇડના અણુમાં કાર્બન અને ઓક્સિજન પરમાણુ વચ્ચે એક સિગ્મા બંધ અને બે પાઈ બંધ હોય છે। એમાં કાર્બન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાના કારણે તે દાતા તરીકે વર્તે છે અને કેટલીક ધાતુમાં ગરમ કરવામાં આવે તો એના ધાતુના કાર્બોનિલ સંયોજનો બનાવી શકાય છે। કાર્બન મોનોક્સાઇડ ઝેરી હોવાથી હિમોગ્લોબિન સાથે સંયોજાય અને સંકીર્ણ બનવાની ક્ષમતા ધરાવે છે અને ઓક્સી હિમોગ્લોબિન સંકીર્ણ કરતાં કેટલા ગણું 300 ગણું વધારે સ્થાયી હોય છે। એટલે જો તમારા શરીરમાં કાર્બન મોનોક્સાઇડ જો હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય તો પછી ત્યાં ઓક્સિજન જોડાઈ શકતો નથી। એટલે માણસ જો કાર્બન ડાયોક્સાઇડ એના શ્વાસમાં વધારે પ્રમાણમાં જશે તો મૃત્યુ પણ પામી શકે છે। જે રક્તકણમાં રહેલા હિમોગ્લોબિન દ્વારા શરીરમાં થતા ઓક્સિજન વહને રોકે છે, જેને પ્રમાણે માણસ મૃત્યુ પણ પામી શકે છે। બીજો આપણો ઓક્સાઇડ છે કાર્બન ડાયોક્સાઇડ। કાર્બન ડાયોક્સાઇડ કાર્બન અને કાર્બન ધરાવતા ઇંધણ વધુ હવાની હાજરીમાં સંપૂર્ણ દહનથી આપણે કાર્બન મોનોક્સાઇડ દહે હવાના પૂરતા પ્રમાણમાં હાજરી હોય તો આપણને કાર્બન મોનોક્સાઇડ નહીં કાર્બન ડાયોક્સાઇડ મળશે। એટલે C+O2 ગિવ્સ CO2। મિથેનનું પણ આપણે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ, મિથેન પ્લસ O2 ગિવ્સ CO2 પ્લસ H2। અને પ્રયોગશાળામાં જો તમે કાર્બન ડાયોક્સાઇડ મેળવવા માગતા હોય તો કેલ્શિયમ કાર્બોનેટને જો નાનો પથ્થર હોય એને એસિડ સાથેની પ્રક્રિયા HCl સાથેની પ્રક્રિયા કરવાથી આપણને કાર્બન ડાયોક્સાઇડ મળે છે। CaCO3 પ્લસ HCl ગિવ CaCl2 પ્લસ CO2 પ્લસ H2O। ઔદ્યોગિક સ્તરે કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના પથ્થરને ગરમ કરવાથી પણ બનાવી શકાય છે। CaCO3 પ્લસ ગિવ્સ ગરમ કરો એટલે ઉષ્મીય વિઘટન થશે CaO પ્લસ CO2। કાર્બન ડાયોક્સાઇડ રંગવિહીન વાસવિહીન વાયુ છે, તે પાણીમાં અલ્પદ્રાવ્યતાને કારણે જૈવ રાસાયણિક અને ભૂ રાસાયણિકમાં મહત્વ દર્શાવે છે। પાણી સાથે તે કાર્બોનિક એસિડ H2CO3 H2O પ્લસ CO2 ગિવ્સ H2CO3 બનાવે છે અને જે નિર્બળ દ્વિબેઝિક એસિડ છે। બે તબક્કામાં એનું વિયોજન થશે, જો H2CO3 એટલે એમાંથી એક H પ્લસ મુક્ત થાય એટલે શું બને HCO3 માઇનસ, ફરી પાછું HCO3 માઇનસ થશે એટલે શું CO3 2 માઇનસ। આ રીતે બે રીતે બે વખત પ્રોટોન મુક્ત કરે છે અને H2CO3 અને HCO3 માઇનસના જે ક્ષાર છે એ બંનેના મિશ્રણને આપણે રુધિર માટેનું બફર દ્રાવણ જેની pH આપણે 7.26 થી 7.42 વચ્ચે નિયંત્રિત રાખવા માટે મદદરૂપ થાય છે। એસિડિક સ્વભાવના કારણે આલ્કલી સાથે જોડાઈ ધાતુના કાર્બોનેટ બનાવે છે ને Na2CO3। સામાન્ય વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ 0.03% હાજર હોય છે, તેને વાતાવરણમાંથી જે પ્રક્રિયા દૂર કરી શકાય છે તેને પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે। કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણ કેવી રીતે દૂર થશે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા। પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિમાં ક્લોરોફિલની હાજરીમાં સૂર્યપ્રકાશની હાજરીમાં, અહીંયા તમે જોઈ શકો કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી શું બનાવશે ગ્લુકોઝ જેને આપણે કાર્બોહાઈડ્રેટ્સ અને ઓક્સિજન જે આપણા માટે ઉપયોગી છે અને પાણી। તો આ રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વાતાવરણમાંથી ઓક્સિજન ઓછો થશે। આ પ્રક્રિયાથી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે અને પ્રાણીઓ અને વનસ્પતિઓને માટે પણ ખોરાક બનાવે છે, ગ્લુકોઝ અને ઓક્સિજન પણ આપે છે। CO3 વિપરીત કાર્બન ડાયોક્સાઇડ ઝેરી હોતો નથી, પરંતુ અગ્નિ અશ્મિગત ઇંધણમાં વધતું જતું દહન અને સિમેન્ટના ઉત્પાદનના ચૂનાના પથ્થર તથા વિઘટનને વાતાવરણમાં હાલના સમયમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે। એકચ્યુઅલી કાર્બન મોનોક્સાઇડ જેવો ઝેરી નથી, પણ એનું પ્રમાણ વધવાને કારણે ગ્રીન હાઉસ અસર વધારે છે, કારણ કે જે કાર્બન ડાયોક્સાઇડ છે એ ઉષ્મા શોષક છે, તાપમાનમાં વધારો થશે વાતાવરણના તાપમાનમાં અને એના કારણે ધ્રુવ પ્રદેશમાં બરફ પીગળવાથી ગંભીર પરિણામો જોવા મળે છે। પ્રવાહીકૃત કાર્બન ડાયોક્સાઇડનું ઝડપથી વિસ્તરણ કરવાથી કાર્બન ડાયોક્સાઇડને ઘન સ્વરૂપમાં સૂકા બરફ તરીકે મેળવી શકાય છે।
तो आ रीते आपणे सूको बरफ जे कार्बन डाइऑक्साइडनु घन स्वरूप छे अने आ सूको बरफ आइसक्रीम अने बरफ आच्छादित खाद्य पदार्थों माटे प्रशीतक तरीके आपणे उपयोगमां लईए छे। नरम पीणामां हैने आपणे ठंडा पीणाथी कहीए छीए ने एमां कार्बोनेटेड सोडा तो ये बदाम आपणे सीओटू वायु व्यापक उपयोगमां लईए छीए। कार्बन डाइऑक्साइड वजन में भारे अने दहन प्रक्रिया में मदद न थतो होवाथी अग्निशामक तरीके त्यार पछी यूरियाना उत्पादन में पण वधु प्रमाण में आपणे उपयोग लईए छीए। कार्बन डाइऑक्साइड में कार्बन परमाणु एसपी संकरण धरावे छे ने कार्बन परमाणु ने बे एसपी संकृत कक्षकों ऑक्सिजन परमाणु ने बे पी कक्षकों साथे सम्मिश्र पामी बे सिग्मा बंध बनावे छे। જ્યારે કાર્બનના અન્ય બે ઇલેક્ટ્રોન ઓક્સિજન પરમાણુ સાથેની પીપાઈ પીપાઈ બંધ બનાવવા ભાગ લે છે તેથી કાર્બન ડાયોક્સાઇડ દ્વિધ્રુવીય ચાક માત્રા રહિત રેખીય આકાર ધરાવે છે। તમે જોઈ શકો છો કે અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક એક સિગ્મા બંધ છે અને બે પાઈ બંધ છે। તો આ રીતે કાર્બનના ચાર ઇલેક્ટ્રોન આ રીતે એસપી સંકરણ બનાવવામાં વપરાય છે। એમાં કાર્બન ઓક્સિજન બંધની બંધ લંબાઈ 115 પિકોમીટર છે અને તેઓ સંસ્પંદન ધરાવે છે, એકબીજામાં રૂપાંતરણ પામે છે। ત્યાર પછી સિલિકોનના ઓક્સાઇડ, જેને આપણે સિલિકોન ડાયોક્સાઇડ તરીકે ઓળખવાના છે, લગભગ 95% જેટલો પૃથ્વીનો પોપડો જે સિલિકા અને સિલિકેટ સંયોજનોનો બનેલો છે। સિલિકા એટલે આપણી રેતી પૃથ્વીના પોપડામાં। સામાન્ય રીતે સિલિકોન ડાયોક્સાઇડ સિલિકા તરીકે ઓળખાય છે, જે અનેક સ્ફટિકમય બંધારણ સ્વરૂપે જોવા મળે છે। સિલિકાના કેટલાક સ્વરૂપો ક્વાર્ટ્ઝ, ક્રિસ્ટોબેલાઇટ, ટ્રાઇડાયમાઇટ, જે બધા યોગ્ય તાપમાને આંતર પરિવર્તનશીલ બધા એકબીજામાં રૂપાંતર પામતા હોય બંધારણ છે સિલિકેટ સંયોજનના। સિલિકોન ડાયોક્સાઇડ સહસંયોજક ત્રિપરિમાણીય જાળીદાર ઘન પદાર્થ છે, જેમાં દરેક સિલિકોન પરમાણુ સમચતુષ્ફલકીય રીતે ચાર ઓક્સિજન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે। ઓક્સિજન પરમાણુ બે સિલિકોન પરમાણુ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે અને દરેક ખૂણો બીજા સમચતુષ્ફલક સાથે જોડાયેલો હોય છે। તો સંપૂર્ણ સ્ફટિક આવો વિરાટ અણુ અને આવો એક નેટવર્ક બનાવશે અને સિલિકોન અને ઓક્સિજન પરમાણુ એકાંતરી ક્રમમાં આઠ સભ્યોનું વલય બનાવશે। તમે આ રીતે જોઈ શકો છો તો SiO2નું ત્રિપરિમાણીય બંધારણ છે। સિલિકા તેના સામાન્ય સ્વરૂપમાં SiO બંધની ઘણી વધારે એન્થાલ્પીના કારણે અક્રિયાશીલ છે, મજબૂત બંધ હોવાથી અક્રિયાશીલ છે અને તે ઊંચા તાપમાને હેલોજન, ડાયહાઇડ્રોજન અને મોટાભાગે એસિડ તથા ધાતુઓનો પ્રતિકાર કરે છે। જો કે HF અને NaOH સાથે પ્રક્રિયા કરે છે તો SiO2 NaOH સાથે પ્રક્રિયા કરી સિલિકેટ સંયોજન આપે છે અને HF સાથે પણ પ્રક્રિયા કરીને ફ્લોરાઇડ સંયોજન આપે છે। ક્વાર્ટ્ઝનો મુખ્ય ઉપયોગ દાબ વિદ્યુત પદાર્થો તરીકે, તેમની અતિ ચોકસાઈવાળી ઘડિયાળ, આધુનિક રેડિયો, ટેલિવિઝન પ્રસારણ તથા ગતિશીલ રેડિયો પ્રત્યાયનનો વિકાસ સંભવ છે। તો આપણે આ સિલિકેટ સંયોજનોનો ઉપયોગ દાબ વિદ્યુત સ્ફટિક જે આપણે ઇલેક્ટ્રોનિક્સ જે સાધનો છે એમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ, એ રીતે ટ્રાન્ઝિસ્ટરોમાં પણ આપણે ઉપયોગ કરીએ છીએ તો આ રીતે એનો ઉપયોગ। સિલિકા જેલનો ઉપયોગ સુકવણીકારક એટલે ડ્રાઇંગ એજન્ટ ભેજ શોષી લેવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ। સિલિકા જેલ જે ટ્રાન્ઝિસ્ટરમાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ। ઉદ્દીપક તથા ક્રોમેટોગ્રાફી પદાર્થોને મદદ કરતા તરીકે ક્રોમેટોગ્રાફીમાં પણ આપણે આ રીતે આ સિલિકાનો ઉપયોગ કરીએ। તો અહીંયા આપણે ક્રોમેટોગ્રાફીમાં પણ સિલિકાનો ઉપયોગ કરીએ છીએ। સિલિકા એ અસ્ફટિકમય સ્વરૂપ, જેને કિસેલગુરનો ઉપયોગ ગાર્ડન પ્લાન્ટમાં કરીએ છીએ। તો સિલિકાનું અસ્ફટિકમય સ્વરૂપ જે આપણે તમે યાદ રાખશો ક્યારેક ટૂંકા પ્રશ્નમાં પણ ઉપયોગી થશે। સિલિકોન્સની આપણે વાત કરવાના છે તો કાર્બન સિલિકોન્સ પોલિમરનો એક સમૂહ છે।
तो सिलिकॉन से शू है तो कार्बन ने सिलिकॉन थी बनेलो पॉलिमर पदार्थ जेने अपने सिलिकॉन्स तरीके ओळखवाना छे। एनो पुनरावर्तित एकम आर टू एसआईओ है। सिलिकॉन ना उत्पादन माटेनो प्रारंभिक पदार्थ अल्काइल अथवा एराइल विस्थापित सिलिकॉन क्लोराइड है। तो जो अहीं जे आपणे सिलिकॉन क्लोराइड है ये अपना सिलिकॉन्स बनावा माटे अगत्यनो पदार्थ है। तो आर एन एस आई सी एल फोर माइनस एन जेने अपने सिलिकॉन क्लोराइड तरीके ओ ज्या आर ए आल्किल अथवा एराइल समूह होई शके छे। ज्यारे मिथाइल क्लोराइड सिलिकॉन साथ 573 केल्विन तापमाने कॉपर उद्दीपक ने हाजरी में प्रक्रिया करे छे त्यारे जुदा जुदा प्रकारना मिथाइल विस्थापित क्लोराक्सिलेन नीचे अपने जे एम ई एस आई सी एल थ्री एम ई टू एस आई सी एल टू एम ई थ्री एस आई सी एल तो थोड़ा प्रमाण में एम ई फोर एस आई बने छे। डाई मिथाइल डायक्लोरोसिलेन जेने सी एस थ्री टू एस आई सी एल फोर जड़ विभाजन बाद संघनन पोलिमराइजेश द्वारा सरल श्रृंखलावाड़ी पोलिमर निपज है। तो आ डाय मिथाइल डायक्लोरोसिलेन ए अपने आ प्रक्रिया में तब जो अँ मिथाइल क्लोराइड ने सिलिकॉन साथ कॉपर पाउडर ने आज 570 केल्विन तापमाने प्रक्रिया करी अने आपणे आ रीते एमनी जे निपज है सी एस थ्री ट्वाइस एस आई सी एल टू ए आपणो डाय मिथाइल डायक्लोरोसिलेन है। त्यार पछी आपणे एनी प्रक्रिया करीशुं એટલે આપણને અર્થે સી એસ થ્રી એસ આઈ ઓ એચ ટુ એટલે કે ક્લોરિનનું વિસ્થાપન ઓ એચ વડે થશે એટલે જળ વિભાજનની પ્રક્રિયા દ્વારા આપણે મેળવીશું અને આ જળ વિભાજનની પ્રક્રિયા દ્વારા મળેલું જે આપણને સંયોજન છે એનું આપણે પોલિમરાઇઝેશન કરીશું એટલે આપણને સિલિકોન્સ મળશે। શું મળશે આપણને? સિલિકોન્સ। જો જે ડાયક્લોરાઇડ સંયોજન હતું અથવા ડાય મિથાઇલ ડાયક્લોરો છે એમાં ડાય મિથાઇલ ડાય હાઇડ્રોક્સો થઈ જશે ઓએ સમૂહ દાખલ થશે અને આપણને જે સંયોજન મળ્યું છે એનું પોલિમરાઇઝેશન કરીએ એટલે આપણે સિલિકોન મેળવી શકીએ છીએ। સી એચ થ્રી થ્રાઇસ એસ આઈ સી એલને ઉમેરવાથી નીચે દર્શાવ્યા પ્રમાણે પોલિમરનો છેડો બંધ થતા પોલિમર શૃંખલાની લંબાઈને નિયંત્રિત કરી શકાય છે। તો તમે અંદર આ સિલિકોન્સમાં સી એચ થ્રી થ્રાઇસ એસ આઈ સી એલ ઉમેરી અને આપણે આને બંને છેડે બંધ કરી શકીએ છીએ અને આ રીતે સિલિકોન્સ આપણે મેળવી શકીએ છીએ। સિલિકોન્સ આસપાસ અધ્રુવીય આલ્કાઇલ સમૂહ ગોઠવાયેલા હોવાથી તે જળ અપાકર્ષી પ્રકૃતિ ધરાવે છે। આલ્કાઇલ સમૂહ જોડાવો હોવાથી પાણી પ્રત્યે અપાકર્ષણ હોય છે અને સામાન્ય રીતે ઊંચી ઉષ્મીય સ્થાયીતા ઊંચી પરાવિદ્યુત પ્રબળતા તથા રસાયણો અને ઓક્સિડેશન પ્રત્યે પ્રતિરોધક છે અને તેથી તેનો ઉપયોગ સિલન્ટ ગ્રીસ વિધરોધક કાપડ અને સિલન્ટ ગ્રીસ જે વીજરોધક અને કાપડ માટે જળ સહકારક એટલે કે પાણીથી એના ઉપર અસર થતી નથી વોટરપ્રૂફિંગ કહેવાય ઉપયોગમાં લઈએ છે। તો ગ્રીસ સિલન્ટ જે આપણે વોટરપ્રૂફ કાપડ બનાવવું હોય તો આપણે એનું ઉપર એનું પડ લગાવી શકીએ છીએ। જૈવ સુસંગત તરીકે તેનો શારીરિક શસ્ત્રક્રિયાના સાધનો અને સૌંદર્ય પ્રસાધનોમાં આપણે ઉપયોગ કરીએ છીએ। તમે ઘણી વખત જોવો છો કે આ જે સિલિકોન છે એનાથી આપણા શરીરના કેટલાક ભાગ ધારો કે આંગળીને એવું અમકણી કે તમે ઘણા લોકોને જોતા હશો કે શરીરના અમુક કેટલાક ભાગ તૂટી ગયા હોય તો એની જગ્યાએ આર્ટિફિશિયલ જે ભાગ હોય છે આ સિલિકોન્સના બનેલા હોય છે તો આપણે એનો ઉપયોગ સર્જિકલ ઇમ્પ્લાન્ટમાં એનો ઉપયોગ કરીએ છીએ। ત્યાર પછી સિલિકેટ સંયોજનો કુદરતમાં મોટી માત્રામાં સિલિકેટ ખનિજો મળી આવે છે એ પૈકીના કેટલાક આપણે ફેલ્સ્પાર જિયોલાઇટ માઇકા અને એસ્બેસ્ટોસ। સિલિકેટનો પાયાનો બંધારણ એકમ એસઆઈઓ ફોર ફોર માઇનસ છે જેમાં સિલિકોન પરમાણુ ચાર ઓક્સિજન પરમાણુ સાથે સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા આવે છે। સિલિકેટ સંયોજનોમાં ભિન્ન એકમો હોય છે વિભિન્ન એકમો હોય છે અથવા આવા અનેક એકમો સિલિકેટ એકમ દીઠ એક બે ત્રણ અથવા ચાર ઓક્સિજન પરમાણુની ભાગીદારી દ્વારા ખૂણાઓથી જોડાયેલા હોય છે। તો સિલિકેટ સંયોજનો એક ઓક્સિજન ભાગીદારીથી જોડાશે બે ઓક્સિજન ભાગીદારીથી જોડાશે અને જ્યારે સિલિકેટ એકમ એકબીજા સાથે જોડાય છે ત્યારે શૃંખલા બનાવશે વલય બનાવશે ત્રિપરિમાણ બંધારણ બનાવશે બરાબર। તો એને સિલિકેટ બંધારણ પરનો ઋણવીજભાર એ ધાતુ આયન ધનવીજભાર વડે તત્સ્કરણ પામે છે। જો બધા જ ચારેય ખૂણાઓ અન્ય સમચવી એકમો સાથે સહભાગી
करे तो त्रिपरिमाण जाड़दार रचना बने छे। तो अहीं काच अने सीमेंट भी अगत्यना मानव निर्मित सिलिकेट संयोजनों से। तो आप आ सिलिकेट संयोजन में SiO4 माइनस ने तमे जुओ छो के चार ऑक्सिजन है, ये चार ऑक्सिजन में तमे भागीदारी करो तो बे समचतुष्फलक एक बीजा साथ जोड़ाय, त्रण तमे जोड़ी शको छो। एम जोड़ता जोड़ता तमे एमां सरल श्रृंखलाओ बनावी शको सिलिकेट संयोजनोनी, अने ए बधी सरल श्रृंखला पछी तमे वलय पण बनावी शको, तमे एनी त्रिपरिमाण जाड़ीदार रचना पण बनावी शको। एम जुदा जुदा प्रकारे आपणा सिलिकेट संयोजनों आपणे जोवा मळे छे। अने आ रीते काच अने सीमेंट ए बे अगत्यना मानव निर्मित सिलिकेट संयोजनो छे। त्यार पछीनो एक अगत्यनुं संयोजन जेने झियोलाइट संयोजनो तरीके ओळखीए छे। सिलिकॉन डायऑक्साइडनी त्रिपरिमाण जाड़ीदार रचना थोड़ा सिलिकॉन एम जे सिलिकेट संयोजन एमां थोड़ा सिलिकेट परमाणुनुं विस्थापन जयरे एल्युमिनियम था वडे थाय तो एवं संयोजन आपणे एल्युमिनो सिलिकेट संयोजनों तरीके ओळखीए छीए। सिलिकॉन की केटलीक जगह निकली जाय ते एल्युमिनियम जोड़े ने एल्युमिनो सिलिकेट तरीके ओळखीए छीए, जे ऋण विजभार धरावता ए केवा विजभार धरावशे, ऋण विजभार धरावशे। अने तेथी धन आयनों जेवा के Na+ ने K+ अथवा Ca2+ ए ऋण विजभार साथे संतुलित थशे। एवा जे एल्युमिनो सिलिकेट छे एना पासे Na+ K+ Ca2+ जेवा आयनों जोड़ाया छे। फेल्सफारनी जिओलाइट संयोजनो, फेल्सफार अने जिओलाइट संयोजनो, जिओलाइट संयोजनो ए पेट्रोल रसायण में उपयोगी है। एक्चुअली आ जिओलाइट ए अपना पानी ने कठिन पानी ने नरम बनावा माटे पण उपयोग में आवे छे। कठिन पानी जारी जिओलाइट में पसार करवामां आवे त्यारे Ca2+ ने Mg2+ नो विस्थापन ए कठिन पानी में थई जशे ने एना स्थाने Na+ अने K+ जोड़ी जशे। आ रीते जिओलाइट ए कठिन पानी ने नरम बनावा माटे पण उपयोगी छे। साथे साथे अहीं आपणे जोईए छे के जिओलाइट में रहेलो जे अगत्यनो जिओलाइट ZSM5 ए पेट्रोल रसायण में आल्कोहोल सीधूज गैसोलीन में रूपांतर करवा माटे उपयोगी छे। अने आ रीते जिओलाइट पण खूबज अगत्यनो पदार्थ छे। अहीं आपणो आ प्रकरण पूरुं थाय छे।